नमस्कार मित्रों, स्वागत छे तमारो मारी YouTube चैनल धरतीपुत्र मां। રાજ્યની અંદર મિત્રો વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો 21 22 23 અને 24 તારીખ દરમિયાન રાજ્યની અંદર 18 જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, તેને પગલે મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર જળબંબાકારની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે। તો મિત્રો આ સંપૂર્ણ માહિતી છે આપણે આ વિડિયાની અંદર જોઈશું, તો વિડિયાને અંતપૂર્વક નિહાળજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને મિત્રો રાજ્યની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો 21 અને 22 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, જેમાં સુરત વલસાડ ડાંગ સહિતના જિલ્લાઓની અંદર સામાન્યથી ભારે વરસાદ છે તે વરસી શકે છે। તો 23 અને 24 જુલાઈના રાજ્યના અનેક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આમ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે, જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને અમદાવાદની અંદર અતિ ભારે વરસવાની આગાહી વ્યક્ત કરાઈ છે। તો સૌરાષ્ટ્રની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો 23 જુલાઈના રોજ કચ્છ મહેસાણા સાબરકાંઠા અરવલ્લીની અંદર અત્યંત ભારે વરસાદ પડી શકે છે। તો મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ખેડાની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આમ જામનગર રાજકોટ બોટાદ આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ સુરત નવસારી અને વલસાડની અંદર ભારે વરસાદ પડી શકે છે તેવું મિત્રો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। આમ 24 જુલાઈના રોજ કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગરની અંદર અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। આમ બનાસકાંઠા સાબરકાંઠા મોરબી રાજકોટ પોરબંદરની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આમ જૂનાગઢ ગીર સોમનાથ અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ વલસાડની અંદર પણ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। તો ખાસ કરીને મિત્રો આજે રાજ્યની અંદર છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। આમ ભારે વરસાદની આગાહીના પગલે 23 અને 24 જુલાઈના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। હાલ મિત્રો રાજ્યની અંદર 59% કરતાં વધુ પણ વરસાદ નોંધાયો છે। તો બીજી તરફ મિત્રો દાહોદ અને ગાંધીનગરની અંદર હજી પણ વરસાદની મોટી ઘટ જોવા મળી રહી છે, પરંતુ મિત્રો આ 4 દિવસ દરમિયાન રાજ્યની અંદર ખાસ કરીને દાહોદ અને ગાંધીનગરની અંદર પણ વરસાદ વરસી શકે છે। તો મિત્રો આ વિડિયાની અંદર આટલું જ। જય હિંદ।